નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આપ ઉપરના જે કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે શીખી ગયા છીએ. હવે વાર્તાના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખતા શીખવાના છે. તો અહીંયા આપણને પ્રશ્ન જવાબ આપ્યા છે, સી અને સી આર ક્યાં રહેતા હતા. તો ત્યાં લખીશું સી અને શિયાળ જંગલમાં રહેતા હતા. સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. ત્યારબાદ છે, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. ત્યાં આવશે સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. સસલાની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી. હવે ત્યારબાદ છે ત્રીજું, શિયાળને કેમ મજા આવતી હતી. તો ત્યાં આવશે કશું કરવાનું નહી તો પણ જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવતી હતી અથવા મજા આવતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય તેથી શિયાળને મજા આવતી. હવે ત્યારબાદ ચોથું છે, શિયાળે સિંહે મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું. તો ત્યાં આવશે સસલાનો શિકાર કરવા માટે શિયાળે સિંહને મરવાનું નાટક કરવા કહ્યું. સસલાનો શિકાર કરવા માટે શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કહ્યું. ત્યારબાદ છે પાંચમું, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો. તો ત્યાં આવશે સિંહ ખોટું ખોટું મરવાનું નાટક કરે છે તે જાણ હતા સસલો ત્યાંથી ભાગ્યો. સિંહ ખોટું ખોટું મરવાનું નાટક કરે છે તે જાણ થતા સસલો ત્યાંથી ભાગ્યો. હવે ત્યારબાદ છઠ્ઠું છે, સસલાએ શું વિચાર્યું. તો ત્યાં આવશે સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળ ભાઈ દુખી થાય એવા નથી. શું વિચાર્યું? તો કે સસલા
કહ્યું કે મરેલા સિંહ માટે શિયાળ ભાઈ દુખી થાય એવા નથી, એવું એને વિચાર્યું. હવે આ પ્રશ્નના ઉત્તર આપ સૌએ સધી પોથીમાં લખવાના રહેશે, ત્યારબાદ આને નોટબુકની અંદર પણ ઉતારવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.